चिनाग्ना एच साची मुद्रा। आपणे જોઈ ગયા કે ભદ્રભાવ સ્વામીજીએ શ્રી સંઘનું ગૌરવ જાળવવા સુલીભદ્રજીને બાકીના ચાર પૂર્વની વાચના માત્ર સૂત્રથી આપવાનું માન્ય કરેલું। ભદ્રભાવ સ્વામીજીના એક જ દ્રષ્ટાંતમાં આપણને બે પેરાડોક્સવાળી વાતો જોવા મળે છે। એ જ ચતુર્વિધ શ્રી સંઘના પક્ષે જ્યારે જિનાજ્ઞાનું સારી અને ઉચિત વાત હતી ત્યારે સંઘનાયક ભદ્રભાવ સ્વામીજીએ સંઘની વાત માન્ય કરેલી અને આટલા ટાઈટ સ્કેડ્યુલમાં પણ રોજની સાત સાત વાચનાઓ આપવાનું શરૂ કરેલું। અને એ જ ભદ્રભાવ સ્વામીજીએ હવે જ્યારે સુલીભદ્રજીને આગળના ચાર પૂર્વનું જ્ઞાન આપવાની ના પાડી ત્યારે શ્રી સંઘે તેમને ખૂબ આજીજીપૂર્વક વિનંતી કરી કે આગળનું શ્રુત આપ નહીં આપો તો શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થઈ જશે, તેથી આપ થોડો તો વિચાર કરો। છતાં આ વખતે ભદ્રભાવ સ્વામીજી સ્પષ્ટ ના પાડે છે। હવે સંઘે પણ એમ નથી કહ્યું કે શ્રી સંઘની આજ્ઞા ન માને તેને શું પ્રાયશ્ચિત આવે, કેમ કે શ્રી સંઘ જાણે છે કે આ વખતે જિનાજ્ઞા ભદ્રભાવ સ્વામીજીના પક્ષે છે અને ભદ્રભાવ સ્વામીજી પણ જાણે છે કે શ્રી સંઘ આજ્ઞા કરે તો પણ તેમની વિનંતી જિનાજ્ઞા મુજબ ન હોય તો મારે એને માનવી આવશ્યક નથી। છતાં શ્રી સંઘના માન ખાતર અને શ્રી સંઘની ડિગ્નિટી ગૌરવ જાળવવા તેમણે બાકી રહેલા ચાર પૂર્વનું જ્ઞાન માત્ર સૂત્રથી આપવાની સંમતિ દર્શાવી, પરંતુ અર્થથી તો નહીં જ આપે તેમ અડકતાથી કહ્યું। એટલું જ નહીં પણ સાથે એ ચાર પૂર્વ સુલીભદ્રજી કોઈને હવે સૂત્રથી પણ આપી નહીં શકે તેવી શરત કરી। કારણ શું? કાળના પ્રભાવે 14 પૂર્વનું અતિશયવંત અને અનેક લબ્ધિઓના સામર્થ્યવાળું જ્ઞાન હવે પચાવી શકે તેવી લાયકાત અને પાત્રતાવાળા જીવો દુર્લભ થશે, તે શ્રુતકેવલી ભદ્રભાવ સ્વામીજી જાણતા હતા। અને જિનાજ્ઞા એ છે કે અપાત્રને આવું ઊંચું જ્ઞાન કે શક્તિ ન અપાય, અને પાત્રતા વિના આપે તો એ જીવનું પણ અકલ્યાણ થાય અને શાસનને પણ નુકસાન થાય। તેથી લાભાલાભ જોઈને ભદ્રભાવ સ્વામીજીએ ચતુર્વિધ સંઘનો આગ્રહ હોવા છતાં જરાય મચક ન આપી, કેમ કે જિનાજ્ઞા તૂટે તે રીતે શ્રી સંઘની આજ્ઞા હોય તો પણ તેનો આદર કરવો એ ઉચિત નથી। અને આ જ કારણથી શ્રી સંઘે પણ ખૂબ વિવેકપૂર્વક તેમની વાત શિરોમાન્ય રાખી છે। વળી ભદ્રભાવ સ્વામીજી સામાન્ય મહાત્મા નથી, આખા સંઘના નાયક છે અને 14 પૂર્વધર શ્રુતકેવલી હોવાના કારણે તેઓ આગમ વ્યવહારી હતા, અર્થાત તેમના માથે શાસ્ત્ર નથી પરંતુ તેઓ જે કહે કરે એ શાસ્ત્ર બને, એ લેવલના તેઓ મહાત્મા છે। એ કારણસર તેમને શ્રી સંઘની વિનંતી માન્ય કરવાનું બંધન પણ નથી, તેમજ આખા સંઘનું હિત અને કલ્યાણ થાય તે રીતે અંતિમ નિર્ણય લેવાની સત્તા સંઘનાયક એવા ગીતાર્થ ધર્માચાર્યને હોય છે। એવા ધર્માચાર્યને શું ચાર પૂર્વરૂપ શ્રુતની રક્ષા કરવાનો ભાવ નહીં હોય? શ્રુત જ્ઞાનમાં અંતરાય કરવાનો તેમનો ભાવ હશે? જરા પણ નહીં। આવા ભાવ રાખે તો તેમને પણ મહાપાપ લાગે અને ભારે કર્મનો બંધ થાય, પરંતુ તેમણે જે શરત કરી છે તેનાથી ચાર પૂર્વનો ઉચ્છેદ થયો તો પણ તેમને કોઈ પાપ નથી લાગ્યું, કેમ કે એ કરીને પણ તેમણે જિનાજ્ઞાનું જ પાલન કર્યું છે। જિનાજ્ઞા એવી છે કે જ્ઞાનનો વિચ્છેદ થાય તો ચાલે, પણ જ્ઞાનનો દુરુપયોગ થાય તેમ હોય તો ન અપાય। તેથી શ્રી સંઘે પણ તેમના જિનાજ્ઞાનો સારી નિર્ણયને માન્ય કર્યો। છેલ્લે બધાના મસ્તકે જિનાજ્ઞા તો રહેવાની જ છે, આણાએ ધમ્મો એ તો દરેક જિનવચનનો અંતિમ મર્મ છે। જિનાજ્ઞા એ તો મુદ્રા સ્વરૂપ છે, દરેક પ્રવૃત્તિ વિચાર વાણીમાં એ હોય તો જ એ હિતકારી થવાના। સંક્ષેપમાં સાર એ જ છે કે ભદ્રભાવ સ્વામીજીએ જે મહાપ્રાણાયામ ધ્યાનની સાધના કરી તેમાં પણ 14 પૂર્વરૂપ શ્રુતને
सुरक्षित राखवानी ज भावना छे। प्रथम वखत श्री संघ ने ना पाड़ी त्यारे पण सुतरक्षा माटे ज ना पाड़ी छे। पछी श्री संघ नी विनंती स्वीकारी तेनाथी पण सुतरक्षा ज करी छे। अने ज्यारे स्थूलीभद्रजी ने आगळ सुत आपवानी ना पाड़ी तेमा पण सुतनो दुरुपयोग न करवानी जीनाज्ञा ज कारण छे। फरी श्री संघ नु गौरव जाड़वी सूत्रथी आप्युं अर्थथी न आप्युं अने आगळ नहीं आपवानी शर्ते आप्युं ए बद्धामां पण मूळ जीनाज्ञा ज कारण छे। भद्रभाव स्वामीजीए जीनाज्ञा रूप मुद्रा ने दरेक अवसरे खूब विचक्षणताथी साचवी छे। आज तेमनी अद्भुत गीतार्थता छे। एटले चतुर्विध संघनी आज्ञा ए संघनायक के गचना नायक एवा धर्माचार्योए पण मानवानी ए वात क्यारे आवे? जीनाज्ञा सापेक्ष होय तो ज। संघनी योग्य विनंती तेओ चोक्कस स्वीकारे, परंतु जीनाज्ञा विरुद्ध होय तो पण श्री संघनी आज्ञा माथे चढ़ावी एवो एकांत के हठ्ठीलो आग्रह आपणे त्यां नथी। आ दृष्टांतना संदर्भथी ए वात पण सारी रीते समझाय एवी छे के वर्तमानमां जे श्री संघनी व्याख्या करवामां आवी छे के संघना प्रमुख के ट्रस्टी के वहीवटदारो ए श्री संघ छे अने तेमनी आज्ञा ए तीर्थंकरनी आज्ञा छे। ए साव मोढ़ा माथा वगरनी अने शास्त्र विरुद्धनी वात छे। शास्त्र नहीं भणेला ट्रस्टीओ के वहीवटदारो जीनाज्ञा विरुद्ध निर्णयो ले, महात्माओने संघनी आज्ञाना नामे दबावे, इवन गच्छाधिपति श्री के आचार्य भगवंतोने पण डिक्टेट करे, ते कई रीते शास्त्र सम्मत थई शके? शास्त्र प्रमाणे आ तेमना अधिकार क्षेत्रनी बहारनी वस्तु छे। हकीकतमां शासन माटे योग्य अने हितकारी निर्णयो लेवानी सत्ता धर्म गुरुओने छे। पॉलिसी डिसीजन्स तीर्थ संघ के शासन माटेना इम्पोर्टेंट स्टेप्स श्रावको पोतानी रीते लई ले अने पूछवानुं तो दूर, जाणावे पण नहीं, એ કોઈ કાળે ચલાવી ન શકાય। હંમેશા શ્રાવકોને વહીવટીય ક્ષેત્રે સત્તા મળે, પણ પોલિસી ડિસિઝન્સમાં હસ્તક્ષેપ કરે, મહાત્માઓને અવોઇડ કરે, એ ક્યારે મંજૂર ન થઈ શકે। તેથી શ્રી સંઘ એટલે ચતુર્વિધ જ રહેવાનો અને તેમની વાત જીનાજ્ઞા સાપેક્ષ હોય તો જ આદ્ય બને। આ વાત આ દ્રષ્ટાંત પરથી મર્મરૂપે समझवा जेवी छे। हवे आपणे जोईशुं के शासननी व्यवस्थाओमां धर्मगुरुओने सत्ता हती, तेमां श्रावकोनो इंटरफीरियंस कई रीते शुरू थयुं। आमां मूळ पायो 400 वर्ष पूर्वनो छे, ते आपणे आगळना एपिसोड्समां विचारीशुं।